આજે આત્મસિદ્ધિનો દિવસ છે, તો સામાન્ય જનરલ ઇન્ટ્રોડક્શન કરીએ. આત્મસિદ્ધિના રચયિતા કૃપાળુદેવ કેવી દશામાં આવીને આત્મસિદ્ધિ લખવામાં આવી હતી એની વાત કરી લઈએ. પહેલાં કૃપાળુદેવી આત્મસિદ્ધિ લખી 1947માં એમને શુદ્ધ સમ્યક દર્શન થયું, અર્થાત સહજ આત્મદ્રષ્ટા પોતે રહ્યા. આત્મદ્રષ્ટિનું આપબળ ઉત્પન્ન થયું, સહજ દ્રષ્ટિનું જોર થયું. દ્રષ્ટિના જોર વગર કોઈ વ્યક્તિ ભાવ વિતરાગતા રાખી શકતી નથી. દ્રષ્ટિના જોર વગર દર્શન મોહનો અભાવ પણ થતો નથી, તો પછી ચારિત્ર મોહનો અભાવ ક્યાંથી થાય? એટલે દ્રષ્ટિનું જોર શું વસ્તુ છે એ કૃપાળદેવના જીવન ઉપરથી આપણને જાણવા મળે છે. સર્વસંગ પરિત્યાગી આરાધક જીવ હોય મુનિ ભગવંત, એ તો બાહ્ય નિમિત્તોનો અભાવ હોવાથી સહેજ સ્વભાવે એમને આત્મદ્રષ્ટિનું જોર ચાલે, ન કરે તો પણ ચાલે. પણ ગૃહસ્થપણામાં રહેવું અને મોહ ઉત્પન્ન થાય એવા સંજોગોમાં રહેવું એવી પ્રવૃત્તિ કરવી પડતી હોય, ત્યાં આગળ જીવ જો આત્મદ્રષ્ટિનું જોર ન રાખે તો ભાવ વિતરાગતા ઉત્પન્ન ના થાય અને સરાગ દશા જ રહ્યા કરે. એટલે પોતાના જીવનમાં જે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે ને એના નિમિત્તે જે વિતરાગતાનો લાભ લેવાનો છે લઈ ના શકે. પણ કૃપાળદેવના જીવનમાં આપણે જોઈએ તો 47મા વર્ષ પછી 50ની સાલ એટલે 27મા વર્ષે 6 પદનો પત્ર લખ્યો અને ત્યાર પછી 2 વર્ષે આત્મસિદ્ધિ લખી. એટલે 47મા વર્ષથી 5 વર્ષ એટલે 27 વર્ષે એમને આત્મસિદ્ધિ લખી. તો આપણે એક વિચાર કરીએ કે એમની કેટલી પરિપક્વ દશા હશે. સમ્યક દર્શનની પર્યાય પરિપૂર્ણ છે, એક ગુણ તો પરિપૂર્ણ થઈ ગયો. ચારિત્ર મોહની વાત આવે છે તો જેમને સમ્યક દર્શન પરિપૂર્ણ થયું હોય એમને પોતાની સત્તા જે ચૈતન્ય સત્તા જે છે એ નજર બહાર રહે ખરી? જેને પોતાની ચૈતન્ય સત્તા અનુભવથી ખાતરીથી પ્રતીતિથી નજરમાં રાખી લીધી, પ્રગટ નજરમાં ઉત્પન્ન થઈ અને પછી સહજ બની ગઈ, શુદ્ધ દિશા પ્રાપ્ત થઈ ગઈ, એવા જ્ઞાની પુરુષનો ઉપયોગ સત્તારહિત બની શકે ખરો? આપણને એક પ્રશ્ન ઊભો થાય. આપણે તો જે સમજવું છે એ કૃપાળદેવના જીવન ઉપરથી સમજવાનું છે. શાસ્ત્રમાં તો જનરલ વાતો લખવામાં આવતી હોય છે, કોઈની પર્સનલ મેટર હોતી નથી. અને કૃપાળદેવના જે પત્રો જે છે એમના અંતરંગના જે ઉદ્ગારો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવતો હોય છે કે કૃપાળદેવને પોતાને આત્મદ્રષ્ટિનું જોર કેટલું હતું. એક પત્રમાં એમ લખે છે કે આત્મ અવલોકનના સુખની વાત કરે છે, દ્રષ્ટિના જોરથી આત્મમય દશા થઈ જાય છે, ઉપયોગમય દશા થઈ જાય છે, અર્થાત બાહ્ય ઉપયોગમાંથી મુક્ત થાય છે અને અંતરા સન્મુખ થતાં અંતરમાં જે શાંતિ ઉત્પન્ન થાય છે અને એના લીધે આત્મામાં જે તૃપ્તિ વર્તે છે, સંતોષ થાય છે, એટલો બધો સંતોષ થતો હોય છે કે આવું સુખ આજ સુધી જગતમાં કોઈ દિવસ પોતાનાથી જોવાયું નહોતું, અનુભવાયું નહોતું. આવું સુખ જો પરમનન્ટ થઈ જાય તો કેટલી મજા આવે. પછી આ ધરતી પર ગમે તેમ હરો ફરો, બીજું ત્રીજું,
એનું કોઈ પકડનાર નથી, અર્થાત એના અંતરમાં અંશ માત્ર પણ રાગ દ્વેષ ઉત્પન્ન થાય નહીં, નિરંતર અવલોકન દશા રહ્યા કરે, એવી જો દશા એમ કે આવી જાય તો કેટલી સરસ મજા. આ જે વાક્યો જે નીકળ્યા છે એ દ્રષ્ટિનું જોર છે. દ્રષ્ટિનું જોર ન હોય તો ભાવ વિતરાગતા ન થાય, અને ભાવ વિતરાગતા ન હોય તો મોહની પ્રકૃતિનો ક્ષય પણ ના થાય. ભાવ શુદ્ધિ હોય, ચારિત્ર શુદ્ધિ, ભાવ વિતરાગતા એટલે ચારિત્ર શુદ્ધિ, ભાવ ચારિત્ર શુદ્ધિની વાત છે. મોહની ચારિત્ર મોહની પ્રકૃતિઓ પડેલી છે એ તો છે, તો એ જ્યારે દ્રષ્ટિનું જોર હોય અને ભાવ વિતરાગતા વેદાંતી હોય ત્યારે કશાય ઉપશમેલો હોય છે. ચારિત્ર મોહની પ્રકૃતિઓ ફળ આપતી નથી, લુખી થઈ જાય છે, ઉપશમ ફળ આપવાની તાકાત એમાં રહેતી નથી હોતી. એટલે ઉપયોગ શુદ્ધિ, નિર્મળતા અને અંતરનું સુખ અને શાંતિ નિરાંતે પોતે અનુભવતા હોય છે સહજ સ્વભાવે. આવી સંવર દશા કહેવાય છે. આવી જે વિતરાગ પરિણતિ વર્તે છે એ સંવર દશા છે. મોહની ચારિત્ર મોહની પ્રકૃતિઓ ફળ આપતી નથી એટલે નવીન બંધ ન થાય. વારંવાર આવી પ્રકારની પ્રોસેસ થયા કરે, ભલે ટાઈમ લાગે, તો કાળે કરીને એ પ્રકૃતિનો અંત આવે છે. ભાવ વિતરાગતા જળવાઈ રહે તે પ્રમાણે, ન જળવાઈ રહે તો નહીં. મહાવીર ભગવાનનું આપણું જીવન જોઈએ તો સારા 12 વર્ષ સુધી ભાવ વિતરાગતામાં રહ્યા. એનો અર્થ એવો નથી કે નિરંતર વધઘટ હોઈ શકે છે, પણ એને 12.5 વર્ષે અંત આવે છે. તો દ્રષ્ટિનું જોર ન હોય તો ભાવ વિતરાગતા પણ ન હોય, અને ભાવ વિતરાગતા ન હોય તો રાગદ્વેષનો ઉદય હોય, એટલે નવીન બંધ થયા જ કરતો હોય. એટલે ભાવ વિતરાગતા, ચારિત્રની વિતરાગતા, નિર્મળ ચારિત્ર, સનાતન આચરણ દ્રષ્ટિના જોર વગર થતું નથી હોતું. એટલે કૃપાળદેવને સહજ સ્વભાવે જે આત્મબુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, એ આત્મબુદ્ધિનું જે જોર જે છે એના લીધે પોતાનો ઉપયોગ નિરંતર અંતરંગમાં ઝૂકેલો રહેતો હોવાથી, ભલે ધંધા રોજગાર હોય, ગમે તે પ્રકારનો સંસાર વ્યવહાર વર્તતો હોય, તો પણ એમની નજર અંતર તરફ છે. એના નિમિત્તે વ્યવહાર સચવાય ન સચવાય કૃપાળદેવને પડી નહોતી, બિલકુલ પડી નહોતી. કોને એમ થાય કે આવા પુરુષો સંસાર નહીં સાચવવાનો, સંસારથી તો મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો સંસાર સાચવવાનું શું હોઈ શકે છે. એટલે દ્રષ્ટિના જોરથી ચારિત્રની વસ્તુ બાદ બાકી રાખીએ, સાઈડ ઉપર મૂકી દઈએ, તો દ્રષ્ટિનું જોર એટલે પોતાના કેવજ્ઞાન સત્તાનો અનુભવ, અનુભવ સ્થિતિમાં વારંવાર અનુભવ થવો, ઉતરવો, ચઢ ઉતરના રહ્યા કરે, પણ સત્તા દ્રષ્ટિ બહાર ન જાય એ મહત્ત્વની વાત છે. એટલે કૃપાળદેવનું આખું જે જીવન જે છે એ ચૈતન્ય સ્વરૂપના ભોગવટાનું છે. પછી ભલેને પેઢી પર બેઠા હોય કે ઘરમાં બેઠા હોય કે બહાર પછી ઈડર વગેરે કોઈ અસંગ ક્ષેત્રે ગયા હોય કે સત્સંગ કરતા હોય કે પછી એકાંત બેઠા હોય, પોતાનો ઉપયોગ પોતાની સત્તાને ન છોડે એવી પ્રકારનું શુદ્ધ સમ્યક દર્શનનું બળ કૃપાળદેવની અંદર પડેલું હતું. એટલે સહજ સ્વભાવે એમનો અંતર તરફ વિચાર કરીએ તો ભાવ વિતરાગતા એટલે જીત મોહ કહેવાય, મોહને જીતેલો કહેવાય. મોહની પ્રકૃતિ હોવા છતાં મોહને જીત્યો છે. ભાવ મોહને જીતવો એ અગત્યની વસ્તુ છે. ચારિત્ર મોહની પ્રકૃતિઓ એ તો જડ છે, એ કંઈ આપણને પ્રેરણા ના આપે,
એ તો જેમ કપડાં પડી રહ્યા છે શરીર ઉપર, એમ એ આત્મપ્રદેશની સાથે બંધ રૂપે પડેલા છે, પણ શક્તિહીન બની ગયેલા હોય છે. એટલે ચારિત્રની નિર્મળતા સહજ સ્વભાવે કૃપાળદેવને રહેતી હતી. જીતેન્દ્રિય કહેવાય. કૃપાળદેવનું જીવન જોવા જઈએ તો એમની દ્રષ્ટિ તરફ નજર કરીએ તો એ પોતે આત્મશાંતિને ભોગવતા હોવાથી બાહ્ય પદાર્થો પ્રત્યે વિષય વાસનાનો અંત આવી ગયો હતો. કેમ કે વિષય વાસનાના નિમિત્તે જે ભોગવટો રાગનો થતો હોય છે, અસંતોષરૂપી હોય છે, અને આત્મદ્રષ્ટિના જોરથી જે શાંતિ ઉત્પન્ન થતી હોય છે એના ભોગવટાથી તૃપ્તિ થતી હોય છે. જો તૃપ્તિ છે તો ઈચ્છારહિત દશા છે. ભાવ વિતરાગતા કહીએ, સનાતન આચરણ કહીએ, ગમે તે નામ આપી શકીએ છીએ, અને એના કારણે એમની આત્મશુદ્ધિ સમય સમય અનંત ગણી થતી હતી. કેટલા ગણી થતી હતી આપણો અલ્પજ્ઞાનીઓનો વિષય નથી, એ સર્વજ્ઞ ભગવંતનો વિષય છે. પણ એક વસ્તુ આપણે સમજી શકીએ કે દ્રષ્ટિના જોરથી પરમ કૃપાળદેવ દૈહિક જીવન જીવતા નહોતા, પણ ચૈતન્ય જીવન જીવતા હતા. એટલું તો એમને એક પત્રમાં 295 પત્રમાં સુભાષભાઈ આગળ વાત કરેલી છે કે સહજાનંદ સ્વામી. પદ બીજાનું છે પણ એપ્લાય પોતાના ઉપર છે. સુખ કંદ કહ્યા છે, પરમ સ્નેહી, આવા જે શબ્દો વાપરેલા છે કે પોતે પોતાના સહજાનંદના માલિક થઈને બેઠેલા છે, સ્વામી થઈને બેઠેલા છે, અને સહજાનંદનો ભોગવટો કરે છે. જો કર્તાને ભોગતા પદ અહીં પૂરા થાય છે. સહજાનંદ સહજાનંદના કર્તા પોતે છે અને ભોગવટો પણ પોતાનો છે. આ ત્રીજું અને ચોથું પદ અહીં પૂરું થાય છે, અને પહેલું અને બીજું પદ જોવું હોય તો એમને પોતે પણ પોતાના જ્ઞાતા સ્વભાવના પરિચયથી સાક્ષી ભાવમાં પોતે રહેતા હતા, જ્ઞાતા ભાવમાં રહેતા હતા. કોઈના બાપ અગર તો કોઈના દીકરા થઈને બેઠા નહોતા કે દેહ થઈને નહોતા બેઠા, પોતાના સહજ જ્ઞાન સ્વરૂપના અવલંબનથી પોતાની જાતને, પોતાના અસ્તિત્વને, પોતાના સ્વરૂપને જ્ઞાતા તરીકે સ્વીકારેલું હતું, માનેલું હતું, વેદેલું હતું, અને એ નિર્ણય પોતાના મનમાંથી નીકળતો નહોતો, એ મોટામાં મોટી સિદ્ધિ હતી. અને આત્મસિદ્ધિમાં આપણી પાસે આ કરાવવું છે, નિર્ણય. આપણે જે વાત મૂકીએ છીએ દ્રષ્ટિનું જોર, એ નિર્ણય છે, સ્વરૂપ સંબંધી નિર્ણય. 84 લાખ યોનોમાં આપણે રખડતા આવ્યા, કેટલા સરનામા બદલાઈ ગયા, આધાર કાર્ડ કેટલા બદલાઈ ગયા, પણ આત્મસિદ્ધિ એક પરમેનન્ટ એડ્રેસ છે, આધાર કાર્ડ છે, કે આપણે પોતે બધા જ્ઞાન સ્વભાવી આત્માઓ છીએ એવી પ્રકારનો નિર્ણય કરવાને માટે આત્મસિદ્ધિ લખવામાં આવેલી છે. બીજો કોઈ હેતુ નથી. ચારિત્ર માટે શું કરવું જોઈએ એનો કોઈ ઉપાય કૃપાળદેવે અંદર લખેલો નથી. ગાથાઓ 3-4 મૂકેલી છે કે સમ્યક દ્રષ્ટિ મહાત્માનું ચારિત્ર કેવું હોય, એ છેલ્લી ગાથાઓ મૂકેલી છે. પણ આત્મદ્રષ્ટિ ઉત્પન્ન થવાને માટે કેવી પ્રકારનો પ્રયોગ કરવામાં આવે, કેવી પ્રકારની સમજણ કેળવવામાં આવે, કેવી પ્રકારનો પરિચય કરવામાં આવે, તો આપણે જ્ઞાતાપણાના નિર્ણયમાં આવી શકીએ, એ આત્મસિદ્ધિ લખવાનો મૂળ હેતુ છે. એ હેતુ પોતે તો સફળ કરીને બેઠેલા છે, અને એ સફળતા સુભાષભાઈ કરે એવી પોતાની પણ ભાવના છે, અને સુભાષભાઈના કહેવાથી એમને આત્મસિદ્ધિ લખી. કેવા દશામાં રહીને લખેલી છે એ આપણે સમજી શકીએ છીએ
કે 1.5 કલાકમાં 142 ગાથાઓ પૂરી કરી દેવી, આપણે એક વ્યક્તિ બોલીને આપણે લખીએ તો પણ એટલો વધારે સમય જોઈએ, 2-2.5 કલાક 3 કલાક જોઈએ. એવા સમયમાં એક ધારો ઉપયોગ પોતાના સ્વરૂપ પર મૂકીને જ્યારે લેખનીનું શરૂ થઈ ગયું છે, એનો અંત થાય ત્યાં સુધી, તો કેવી પ્રકારની આખી એમને જ્ઞાતા સ્વભાવ દરેકને નજરાય એ ટાઈપની ગાથાઓ મૂકી દીધી છે. પ્રયોગાત્મક છે, ઇશારાત્મક છે, વર્ણનાત્મક નથી. પૂજ્યપાદ સ્વામીએ પણ એમને પણ 100 ગાથાઓ લખેલી છે, પણ એ વર્ણનાત્મક શૈલી છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણેય પ્રકારની વસ્તુઓ નજર સમક્ષ લાવીને વર્ણનાત્મક શૈલીથી લખેલું છે, એટલે એમાં ઓટોમેટિક અંદરથી ઉછાળો ના આવે કે હું જ્ઞાતા છું. કોઈ આપણનું વર્ણન કરે તો રાજી થઈએ, પણ ઇશારાત્મક વર્ણન કરે તો ઓટોમેટિક અંતરમાંથી ઉભરો આવે કે હું આવો છું. એ શૈલી કૃપાળુ દેવી અપનાવેલી છે. સમયસારમાં પણ વાત મૂકેલી છે, ભેદ વિજ્ઞાનની બહુ સરસ વાતો મૂકેલી છે, પણ એ શૈલી એમની દ્રષ્ટિએ ઓર છે અને આ શૈલી ઓર છે. દરેક જ્ઞાની પુરુષે જે રીતે પોતાના અંતરને ઓળખેલું હોય અને નિર્ણાયક ભૂમિ ઉપર આવીને ભાવ વિચરતા કેળવતા હોય, આત્મશાંતિ ભોગવતા હોય અને એમાં સફળતા મેળવેલી હોય, એ જ પદ્ધતિ અન્ય જીવોને બતાવતા હોય છે. કોઈ બીજી પદ્ધતિ બતાવતા હોતા નથી. એટલે સહજ જ્ઞાન સ્વરૂપ જીવ માત્રમાં પડેલું છે, પણ અનાદિથી ઓળખાણના અભાવે દેહમાં દેહદ્રષ્ટિ હોવાના કારણે પોતે આત્મા હોવા છતાં પોતે પોતાના સ્વરૂપથી અજાણા રહેલા હોય છે. તેથી કરીને આપણી જાણવા દેખવાની શક્તિઓ બહારગામ નથી જતી રહેતી કે ખલાસ નથી થઈ જતી. આપણે સ્વરૂપ સમજવામાં ભૂલ કરીએ એ બનવા જોગ છે. તેથી કરીને વસ્તુ સ્વભાવ ભૂલ ભૂલામણીવાળો ના થઈ જાય. જો એવો થઈ જતો હોત તો આત્મસ્થિતિ લખત જ નહીં. શા માટે લખે? આપણી ઊંધી સમજણ હોય એટલે વસ્તુ સ્વભાવ ઊંધો થઈ જાય, એવું બને ખરું? અગ્નિ સળગતો અને એમ કહીએ કે ના આ તો ઠંડો અગ્નિ છે એમ કરીને ઉપર હાથ મૂકીએ એટલે દઝાવાય, કંઈ ઠંડકનો અનુભવ ના થાય. વસ્તુ સ્વભાવ છોડતો નથી. એમ આપણે પોતાની જાતને દેહ તરીકે માનીએ અને સમજીએ અને એ પ્રમાણે ગમે તેટલા પ્રકારના વિચારો કરીએ તો પણ વિચાર એ તો જ્ઞાન પ્રવૃત્તિ છે ને. જ્ઞાન પ્રવૃત્તિ જતી નથી રહેતી. જૂઠું બોલીએ, જૂઠી સમજણ કરીએ એ વાત અલગ છે. તેથી કરીને આપણો વસ્તુ સ્વભાવ જે છે એ ભલે આપણી નજર બહાર રહે અજાણ્યા છીએ એટલે, પણ વસ્તુ સ્વભાવનો નાશ થતો નથી. એટલે કૃપાળદેવ સુભાગભાઈને પણ કહેતા ડુંગરજીને સત્સંગમાં કે વસ્તુ સ્વભાવને ઓળખો, ઓળખ્યા વગર પાલન કેવી રીતે થશે, ઓળખ્યા વગર અનુસરણ કેવી રીતે થશે. આપણે સમાજમાં પણ કોઈ મિનિસ્ટર પાસે જઈએ છીએ ત્યારે કેવું વર્તન કરીએ છીએ અને કોઈ નોકર પાસે જઈએ છીએ ત્યારે કેવું વર્તન કરીએ છીએ? વસ્તુને જોઈને વર્તન કરીએ છીએ, વ્યક્તિને જોઈને. એમ અહીં પણ આપણે એક સ્વયં ચૈતન્ય સત્તા છીએ તો વસ્તુને ઓળખીએ તો વસ્તુને અનુસરવાનું મન થાય, પણ ઓળખતા ન હોય તો આપણે કેવી રીતે વર્તન કરી શકવાના છીએ? એટલે વસ્તુ સ્વભાવને ઓળખીને વર્તન કરવામાં આવે તો એ વર્તન આત્મલક્ષી થતું હોય છે. વસ્તુને ઓળખે, પ્રતીતિ આવે, નિર્ણય કરે, પણ રસ ના લે તો હતા ત્યાં ના ત્યાં. એટલે કૃપાળદેવે જે સહજ જ્ઞાન સ્વભાવ દરેક જીવનો પડેલો છે, જે અનંતકાળ સુધી શાશ્વત સ્વરૂપ રૂપે રહેલો હોય છે, એ જ્ઞાન સ્વભાવ અન્ય સર્વ દ્રવ્યોથી અલગપણું બતાવનારો આવો આપણો જે જ્ઞાન દર્શન સ્વભાવ છે એ આપણી નજર સમક્ષમાં લાવીને ઓળખાણ કરાવવાનો મૂળ પોતાનો હેતુ છે. એ હેતુ પૂરો કરવા માટે કૃપાળદેવે જે ગાથાઓ મૂકેલી છે એ ગાથાઓ વર્ણનાત્મક નથી. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ,
આ વર્ણન નથી, એક ઇશારો કરવામાં આવે છે. કોણ દ્રષ્ટા છે, કોણ દેખે છે, કોણ સાંભળે છે, કોણ સ્વાદ લે છે, ગરમી ઠંડીનો અનુભવ કોણ કરે છે, આ અનુભવ થવાનું કારણ શું છે? ખંજવાડાવતી હોય શરીર પર તો પણ ખબર પડે છે, કારણ શું છે? પગે થાક લાગ્યો હોય તો ખબર પડે છે, મનમાં સારા ખોટા વિચારોની ખબર પડે છે, કારણ શું છે? પાંચે ઇન્દ્રિયોનો નિમિત્ત બનાવીને કૃપાળદેવે આપણી નજર સમસ્યો જ્ઞાન સ્વભાવ લાવી દીધો છે. જો આપણામાં જ્ઞાન સ્વભાવ ન હોય તો સૂર્યનો પ્રકાશ શું ઉપયોગમાં આવે? સૂર્યનો પ્રકાશ હોય કે ના હોય શું મતલબ? આપણામાં જો જ્ઞાન સ્વભાવ ન હોય, આ ખુરશીમાં જ્ઞાન સ્વભાવ નથી, તો લાઇટ હોય કે ના હોય એને શું છે, જળને શું છે? કાંઈ નથી. આપણામાં અંદર પડેલો જે આખા આત્માની સાથે વ્યાપેલો જે છે મૂળભૂત આપણો જે સ્વભાવ, જળ સ્વભાવથી અલગ તરી આવતો, ભલે દેહની સાથે આપણા આત્મપ્રદેશની અપેક્ષાએ ઓતપ્રોત હોઈએ, અવગાહિત દેહની સાથે છીએ, દેહના એક એક પરમાણુની સાથે આપણા આત્મપ્રદેશો વ્યાપેલા છે, પણ સાથે સાથે ઉપયોગ પણ દેહબુદ્ધિના લીધે દેહમય દશા ભોગવે છે. અર્થાત આપણી પોતાની ગેરસમજણના નિમિત્તે મનથી દેહમય બની ગયેલા છીએ. આત્મ વસ્તુ સ્વભાવથી નહીં, ચૈતન્ય સ્વભાવથી આપણે આ દેહની સાથે એકમેક બન્યા નથી, મનથી બનેલા છીએ, ખોટી સમજણથી બનેલા છીએ, ખોટી શ્રદ્ધાથી બનેલા છીએ. એટલે દશાને ફેરવી શકાય છે, વસ્તુ સ્વભાવને બદલી શકાતો નથી. સમજણ બદલાય, શ્રદ્ધા બદલાય, એટલે કૃપાળુ દેવે દરેક જે રીતે પોતે પોતાનો અંતરંગ પરિચય જ્ઞાન સ્વભાવનો કર્યો છે એ જ પદ્ધતિથી એમને આ ઇન્દ્રિયોનો મારફત, અર્થાત આ બંધ અવસ્થામાં દરેક ઇન્દ્રિય જ્ઞાનના ક્ષોભસમના નિમિત્તે અને ઇન્દ્રિયો નામકના ક્ષોભસમના નિમિત્તે ત્યાં આગળ પારદર્શક પટલ હોવાથી કોઈ પણ સ્વાદ હોય, અવાજ હોય, કે ગંધ હોય, કે ગરમી ઠંડી હોય, ગમે તે આપણે આપણામાં જાણવાની શક્તિ હોવાથી એ શક્તિના કારણે આપણે ઇન્ફોર્મેશન આપણા માઇન્ડમાં ઉત્પન્ન થાય છે. જો જાણવાની શક્તિ જ ના હોય તો કોઈ સવાલ જ રહેતો નથી, આપણામાં જળમાં કોઈ તફાવત નથી. એટલે ભલે દેહદ્રષ્ટિ હોય, ભલે દેહપણું હોય, તેથી કહીને આપણો જ્ઞાન સ્વભાવ જે છે એ આપણી માન્યતા પ્રમાણે વર્તન નથી કરતો. આપણો સ્વભાવ આપણી માન્યતા પ્રમાણે અનુસરતો નથી, એ જેમ છે તેમ જ રહે છે. એવો વસ્તુ સ્વભાવ, જ્ઞાતા સ્વભાવ આપણી નજર સમક્ષ લાવવામાં આવે છે. પાંચે ઇન્દ્રિયોની અને દેહની છની વાત કરેલી છે. ઇન્દ્રિયોની મૂવમેન્ટ બાહ્ય પદાર્થ સ્વાદીલો છે કે ગંધવાળો છે કે ગરમી ઠંડી છે વગેરે ઉપયોગ મારફત આપણે જાણીએ છીએ, એટલે ઇન્દ્રિયોની મૂવમેન્ટ થાય છે. પદાર્થ જોયો તો આંખ પોળી થઈ જાય, આમથી અવાજ આવતો તો કામ આમ થઈ જાય. કારણ મળદાને કેમ થતું નથી એવું? એના ઇન્દ્રિયો છે, એને સળગાવવામાં આવે તો કોઈ અસર થતી નથી. અને આપણને ગરમી લાગતી હોય કે હમણાં પંખા બંધ થઈ જાય, તરત જ એકદમ આકુળ વ્યાકુળ થઈએ છીએ. તો આકુળ વ્યાકુળ થનારો કોણ? દેહ છે કે કોઈ ચેતન પ્રાણી છે? એટલે મૂવમેન્ટ દેહની મૂવમેન્ટ થાય છે, આત્મપ્રદેશની મૂવમેન્ટના નિમિત્તે દેહની મૂવમેન્ટ થાય છે. તો દેહની મૂવમેન્ટ એમ બતાવે છે કે આની અંદર અવગાહી થયેલા કોઈ દ્રષ્ટા પુરુષ બેઠેલા છે, ભલે પોતાની જાતને દેહ માનતા હોય, પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ તો કોઈ દ્રષ્ટા પુરુષ આ દેહમાં અગાવી થઈને ચોકો જમાવીને બેઠેલા છે. એ પછી પોતાની જાતને ગમે તે પ્રકારનું માનતા હોય કે ના માનતા હોય, પણ એમની મૂવમેન્ટના નિમિત્તે દેહને ઇન્દ્રિયોની બંનેની મૂવમેન્ટ થાય છે. આવી વસ્તુ બાહ્ય નિમિત્ત ઇન્દ્રિયો અને દેહના નિમિત્તે
બિરાજમાન એવા આપણા દ્રષ્ટા સ્વભાવ નજરમાં લાવવા માટે કૃપાળદેવે આવી ગાથાઓ મૂકેલી છે. ગઢપદારી જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં. આ સીધો પ્રહાર કર્યો છે જ્ઞાતા સ્વભાવ પર. જો જાણવાની શક્તિ જ ના હોય તો પછી બાહ્ય વસ્તુ કે દેહની ખબર ક્યાંથી પડવાની છે? તો જે કંઈ ખબર પડે છે એનું મૂળ કારણ શું છે? પોતાને જાણવાવાળી સત્તા છે, આપણી શક્તિ છે, આપણો ગુણ છે, આપણો મોભો છે, આપણું વ્યક્તિત્વ છે. એના આધારે પોતાને પણ આપણે જાણવાને સમર્થ છીએ. આપણે આપણી લાગણીઓને જાણી શકીએ છીએ, ભલે દેહ બુદ્ધિ હોય, તેથી કરીને આપણે આપણી લાગણીઓનો અનુભવ નથી કરી શકતા. આપણે આપણા વિચારોનો સારા ખોટા નથી જાણી શકતા. આપણે આપણી ઈચ્છાઓને, વાસનાઓને, અપેક્ષાઓને, આકુળતાને, મૂંઝવણને અનુભવી શકીએ છીએ. એટલે જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવનું કામ કરે છે. આપણે ચારિત્રની અપેક્ષાએ ગમે તેવી પ્રકારની આકુળ વ્યાકુળ થઈ જઈએ કે રાગે દિવસી થઈ ગઈએ, તો તેથી કરીને આપણો જ્ઞાન સ્વભાવ ખતમ નથી થઈ જતો. અગર તો વિપરીત પરિણામ નથી આપી શકતો, જેમ છે તેમ જ રહેતો હોય છે, એવી પ્રકારની ઓળખાણ કૃપાળદેવ આપણી નજર સમક્ષ લાવે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે. બીજી એક સરસ ગાથા મૂકેલી છે, શંકા શંકા સંબંધી, કે આત્માની શંકા આત્મા પોતે કરે છે. શંકાનો કરનાર કોણ? અહીં શંકાની કોઈ ડેફિનેશન કે વ્યાખ્યા કે સમજૂતી કરવાની નથી, પણ શંકાની પ્રવૃત્તિ કરે કોણ? જડ કે ચેતન. આમ એક શંકાની, શંકા હોય, સંશય હોય, મૂંઝવણ હોય, ગમે તે શબ્દો આપણે મૂકી શકીએ છીએ, તો આવી પ્રકારની ચૈતન્ય, ભલે ને વિકાર હોય કે ગમે તે હોય, પણ ચૈતન્ય છે ને. કૃપાળદેવને આ વસ્તુ લાવી છે. એટલે આપણો પોતો કે શંકા કરનાર વ્યક્તિ ચૈતન્ય હોય, દેહ ના હોય, જેનામાં જાણવાની શક્તિ ન હોય એને વળી શંકા ને કુશંકા ને નિશંકતા ને આ બધું કંઈ હોતું જ નથી. દેહને કોઈ પંચાયત નથી. ભોગ તરસ દેહની અવસ્થા હોવા છતાં દેહને કોઈ ગતાગમ નથી કે હું ભૂખ્યો છું કે તરસ્યો છું, કોઈ ગતાગમ નથી. એમાં કોઈ જાણવાની શક્તિ જ નથી. દેહને કોઈ પીડા પણ નથી. પીડાવાળી અવસ્થા ખરી દેહની, પણ એનો પોતાનો કોઈ અનુભવ નથી. એ અનુભવ આપણને થાય છે, તરસનો અનુભવ આપણને થાય છે, ભૂખનો અનુભવ આપણને થાય છે. અર્થાત એ ઇન્ફોર્મેશન આપણા જ્ઞાન સ્વભાવમાં ઉત્પન્ન થાય છે. આપણે જાણીએ છીએ દેહદ્રષ્ટિ હોવાથી હું ભૂખ્યો થયો, હું તરસ્યો થયો, મેં ખાધું, મેં ના ખાધું, આવા દેહલક્ષી અહંકારમાં વર્તન કરીએ છીએ. આ વર્તન બદલાવા માટેનો મૂળ હેતુ કૃપાળદેવનો છે. એટલે ચાલી આવતી અનાદિની દેહદ્રષ્ટિનેમાંથી મુક્ત થવા માટે આપણને આપણો જ્ઞાતા સ્વભાવ, જે આપણી જાણ બહાર છે, 24 કલાક આપણે આપણા જ્ઞાન ઉપયોગનો ઉપયોગ કરીએ છીએ, એના વગર તો કોઈ વસ્તુની પ્રવૃત્તિ આપણે કરી શકતા નથી. કોઈ પણ વસ્તુ જાણ્યા વગર કેવી રીતે વાપરી શકીએ? હાલવા ચાલવામાં પણ, ખાડો ટેકરો કે બેલેન્સ જાળવવામાં પણ જ્ઞાન ઉપયોગથી ખબર પડે છે કે અહીં બેલેન્સ જાળવવું પડશે, આ ખાડો આવ્યો, ટેકરો આવ્યો, ધ્યાન રાખો. 24 કલાક સતત ભલે આપણે દેહદ્રષ્ટિ રાખી, તેથી કરીને આપણો જ્ઞાન સ્વભાવ ખતમ નથી થઈ જતો. આવી પ્રકારની વાત કૃપાળદેવે આપણી નજર સમક્ષ મૂકીને આપણી પાસે શું નિર્ણય કરાવ્યો છે કે હું જ્ઞાતા છું એમ વિચારો, હું દ્રષ્ટા છું એમ વિચારો, ગમે તે જ્ઞાતા સ્વભાવ હું છું એવી પ્રકારનો નિર્ણય કરવાથી બાકી એના પહેલો જે દેહદ્રષ્ટિનો જે નિર્ણય હતો એ દબાઈ જાય છે, એકદમ ખતમ ના થાય. ખતમ થતો ટાઈમ લાગે, પણ જ્ઞાતાપણાના નિર્ણયથી દર્શન શુદ્ધિ શરૂ થઈ જાય. પછી જીવનું જેવું બળવાન પણ જ્ઞાતાપણાનો નિર્ણય થવાથી એનો અર્થ એવો થયો
કે આ સુધી પોતે પોતાની જાતનો દેહ માનતો હતો, કોઈનો બાપો, કોઈનો કાકો, કોઈનો પતિ, કોઈનો જમાઈ, કોઈનો સસરો, આવી પ્રકારના નિરંતર અહંભાવમાં જે રહેતો હતો, પરલક્ષી અહંકાર. અહંકાર તો પોતાનો આત્માનો છે, દેહ અહંકાર ના કરે, આ ખુરશી અહંકાર ના કરે, કે આ દિવાલો પણ અહંકાર ના કરે, અહંકાર એ ચૈતન્ય પ્રવૃત્તિ છે. પણ સ્વભાવનો અહંકાર નથી કરતો, નિમિત્તનો કરે છે. હું કાળો છું, ગોળો છું, જાડો છું. સ્વયં આત્મા હોવાથી આવી પ્રકારનો અહંકારને કલ્પના કહેવામાં આવે છે, મિથ્યા કલ્પના, વિકલ્પ દશા, મોહસર્જિત, મોહથી ઉત્પન્ન થયેલી, દર્શન મોહથી ઉત્પન્ન થયેલી આવી બધી જે દશા છે અહંકારવાળી, એ હું જ્ઞાતા છું એવો નિર્ણયથી આના ઉપર પાણી ફરી વળે છે. આ અહંકાર દબાઈ જાય છે. હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, એ આપણા ચૈતન્ય સ્વભાવને અનુસરતો નિર્ણય છે. અને હું દેહ છું એ ચૈતન્ય સ્વભાવને અનુસરતો નિર્ણય નથી, પણ દેહને અનુસરતો નિર્ણય છે. હું કાળો છું, ગોળો છું, દેહના કલરને અનુસરે છે, દેહની જાડાઈ પહોળાઈને અનુસરે છે. કોઈનો કાકો સસરો છું એ પણ રિલેશનના નિમિત્તે છે, ઉપાદાનના નિમિત્તે નથી. એટલે આપણને આપણા સ્વભાવને અનુસરતો આપણા વ્યક્તિત્વનો નિર્ણય કરવામાં આવે છે. અને આ વ્યક્તિત્વ પરમેનન્ટ છે, એટલે નિર્ણય પણ પરમેનન્ટ છે. દેહલક્ષી બધા નિર્ણયો સાદી શાંત હોય છે, બદલાયા કરે. તિરંજ ગતિમાં ગયા એટલે નિર્ણય બદલાઈ જાય, નરક ગતિમાં ગયા એટલે નિર્ણય બદલાઈ જાય, મનુષ્ય ગતિમાં નિર્ણય બદલી જાય, દેવગતિમાં જઈએ તો નિર્ણય બદલી જાય, પુરુષના સ્ત્રીમાં ગઈએ તો નિર્ણય બદલી જાય. અનાદિથી આ સુધી 84 લોકયોનિમાં રહ્યા પણ હજુ પરમેનન્ટ એક સરખો નિર્ણય હજુ સુધી આપણે રાખી શક્યા નથી. બદલાતો જ રહે, આધાર કાર્ડ બદલાતો જ રહે છે. આ એક જ પરમેનન્ટ એડ્રેસ કૃપાળદેવે આપણને આપી દીધું, હું કોણ છું. એટલે દેહદ્રષ્ટિ હતી ત્યારે શરીર ઉપર નજર જતી હતી, અને જ્ઞાતા સ્વભાવને જાણ્યા પછી હું કોણ છું એટલે દેહ ઉપર નજર નથી જતી, જ્ઞાતા સ્વભાવ ઉપર નજર જાય છે. તો દ્રષ્ટિ પ્રવાહ બદલાઈ ગયો, ઉપયોગનો પ્રવાહ આખો બદલાઈ ગયો, વેણ બદલાઈ ગયું, વલણ બદલાઈ ગયું, નિર્ણય બદલાઈ ગયો. એટલે એક સ્વાભાવિક જે નિર્ણય થાય છે, સ્વભાવને અનુસરતો, વસ્તુ સ્વભાવને અનુસરતો નિર્ણય થાય છે કે હું ખરેખર જ્ઞાતા છું, અર્થાત દેહ નથી. કે દેહના સંબંધીઓ કે દરેકમાં જે નિમિત્તલક્ષી અહંકાર થતો હતો એનો અંત આવી જાય છે. તો મિથ્યા વિકલ્પનો અંત આવ્યો એ અપેક્ષાએ આને નિર્વિકલ્પતા પણ કહેવાય છે, ના કહેવાય? મિથ્યા વિચારોમાંથી અંત આવે એક પ્રકારની નિર્વિકલ્પતા. 13મા ગુણોત્તરમાં ભગવાનની નિર્વિકલ્પતા સાથે આની સરખામણી આપણે નથી કરતા. આપણે તો જ્ઞાનાવરણ છે, ક્ષોભક્ષમ છે, પણ મિથ્યા વિચારો, હું દેહ છું એવા જે મિથ્યા વિચારો હતા, એ વિચાર શ્રેણી ખતમ થઈ ગઈ. અને જીવ જ્ઞાતાપણનું જોર રાખે તો હંમેશના માટે ધીરે ધીરે આ મિથ્યા વિકલ્પોનો અંત આવી જાય. સતત પુરુષાર્થ રાખે તો, ન રાખે તો પછી દર્શન શુદ્ધિ થાય ને વળીએ શુદ્ધિ થાય ને આમ ચાલ્યા જ કરતું હોય, વર્ષોના વર્ષો નીકળી જાય. પણ કૃપાળદેવ જેવા બળવાન વ્યક્તિ હોય કે મને પોતાનું ચૈતન્ય પણ આવભાવમાં મને સ્મરણમાં આવી ગયું છે, ખ્યાલમાં આવી ગયું છે, ભાનમાં આવી ગયું છે કે હું ખરેખર એક સાક્ષાત દ્રષ્ટા પુરુષ છું, હું દેહ ખરેખર નથી, તો આવું મળેલું સ્વરૂપ હવે હું મનમાંથી છૂટી જાય એવો પ્રયત્ન આપણે કરવો નથી. સંસારનો કાર્યો થાય યા તો ન થાય, બીજી પ્રવૃત્તિ થાય યા તો ન થાય, આહાર પાણી કે બીજું ત્રીજું સંજોગો મળે કે ના મળે, પણ મારે મારું મળેલું સ્વરૂપ જે છે એ મારે હવે છોડવું નથી. આવા નિશ્ચયવાળા જે જીવો હોય છે એ કૃપાળુજીની ગ્રેડના હોય છે. દેહ છૂટે તો ભલે છૂટે,
પણ આત્મબુદ્ધિ ના છૂટવી જોઈએ એવી પ્રકારનું બળવાન દ્રષ્ટિનું જોર હોય એવા જીવોને આ દર્શનમાં કેટલા કાળ સુધી ટકવાનો હતો? એટલે કહેવાનો આશય એ છે કે કૃપાળદેવે જે રીતે આત્મબુદ્ધિના જોરથી આત્મ શાંતિ ભોગવે છે આદિવ્યાધિ ઉપાધિના સંજોગોમાં, ઇન્દ્રિયોના વિષયોના સંજોગોમાં, જીતેન્દ્રિય છે આદિવ્યાધિ ઉપાધિ હોવા છતાં બાહ્ય રીતે અંતરમાં નિરુપાધિક સુખ ભોગવે છે, કોઈ પણ સમ્યક દ્રષ્ટ આત્મા કર્મનો ઉદય ગમે તેવો આદિવ્યાધિ ઉપાધિવાળો હોય, તેથી કરીને એમાં અહમને મમતા કરતા નથી હોતા. એમાં અહમ મમતા કરે તો પછી મેળવ્યું શું? હતા ત્યોના ત્યો. એટલે આવું જળહળ જ્યોતિ સ્વરૂપ, પોતાનું ચૈતન્ય સ્વરૂપ અને હાડમાંસનો ગણબાદાથી ભરેલો આ દેહ, એ એક બાજુ આવો ગંદો ભરેલો દેહ જોવામાં આવતો હોય અને બીજી બાજુ પોતાનું જ્ઞાન સ્વરૂપ આવું ઝરહળતું જોવામાં આવતું હોય, એ કયો જીવ પછી દેહમાં કલ્પના કરે કે હું દેહ છું કે કારો છું કે ઘોડો છું કે કોનો સસરો છું? એવો કલ્પના કરવાનો મતલબ શું? હેતુ શું? હવે હેતુ જ રહ્યો નથી, મતલબ જ રહ્યો નથી. આવો નિશ્ચય બળવાનપણે ઉત્પન્ન કરવા માટે કૃપાળદેવે આત્મસિદ્ધિ લખેલી છે. બીજા પદમાં શાશ્વત જ્ઞાતા સ્વભાવની વાત છે. ત્રીજા પ્રદાર્થમાં સહજ જ્ઞાન પ્રવૃત્તિના કર્તાપણાની પણ વાત આવે છે. વિકારી અવસ્થા ચાલી આવે છે એનું પણ કર્તાપણું છે, પણ બંનેમાં ફરક છે. એક મોટી વાત બીજી એક કૃપાળદેવે કરેલી છે કે આત્મશુદ્ધિ શાના વડે થાય? છઠ્ઠા પદની અંદર વાત આવે છે. લૌકિક જનો તો એવું માનતા હોય છે કે વ્રત જપ તપ કરવાથી આત્મશુદ્ધિ થાય, પબ્લિક એવું માને છે. ઘણા સંપ્રદાયો જૈનેતર બધા સંપ્રદાયો એવું માને છે કે ઉપવાસ કરવાથી, વ્રત જપ તપ કરવાથી, ભગવાનનું નામ લેવાથી, ભગવાનના દર્શન કરવાથી મન શુદ્ધિ થાય. અર્થાત શુદ્ધિ શું વસ્તુ છે એ એમના માટે કલ્પનાનો વિષય છે, પણ કૃપાળદેવના માર્ગમાં કલ્પનાનો વિષય નથી, અનુભવનો વિષય છે. એટલે જેવું પોતાનું સહજ જ્ઞાન સ્વરૂપ જે છે, એવા જ જ્ઞાન સ્વરૂપમાં આત્મબુદ્ધિ કરવાથી દર્શન શુદ્ધિ થાય છે. દર્શન શુદ્ધિ થાય છે તો એના નિમિત્તે આત્મસુખ બુદ્ધિ થાય છે. આત્મસુખ બુદ્ધિ થવાથી ઇન્દ્રિયના વિષયોમાંથી લાલસા છૂટી જાય છે, એટલે ઉપયોગ શુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ થાય છે. કોઈ પણ ભૌતિક પદાર્થના નિમિત્તે લક્ષ્ય લઈએ, લાલસા કરીએ તો રાગ ઉત્પન્ન થાય છે, રાગ ભોગવાય છે, નહીતર દ્વેષ ભોગવાય છે. અને જ્ઞાતા સ્વભાવના લક્ષ્ય નથી રાગ ભોગવાતો, નથી દ્વેષ ભોગવાતો, પણ આત્મશાંતિ ભોગવાય છે. આવી પ્રકારની પ્રણાલિકા કૃપાળદેવના જીવનમાંથી જોવામાં આવે છે. આનો અર્થ એવો નથી કે બાહ્ય વ્રત એમને એમ જપતરનો ત્યાગની વાત છે, એ તો એક રાહત છે, ઉપકારી છે. કૃપાળદેવના જીવનમાં ઘણા લોકો એમ પ્રશ્ન કરે કે એમનું આખું વિવાહિત જીવન છે, પાંચ દિનના વિષયવાળું જીવન છે, ધંધા રોજગારવાળું જીવન છે, કોઈ જાતનો બાહ્ય આચાર જોવામાં આવતો નથી, તો એમને આત્મશુદ્ધિ કેવી રીતે થઈ શકે? જેને અંતરના વિષયનો અભ્યાસ ન કરેલો હોય એવા જીવોને ઘણા આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે એમની ઉપયોગ નિર્મળતાના કારણે એમને જે આત્મ અનુભવ અને જે આત્મ સુખ અને શાંતિ વેદાય છે, એવો આ કાળમાં એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. એટલે આત્મબુદ્ધિના સહારેથી સ્વરૂપના અનુભવમાં રહેવાય અને બાહ્ય પદાર્થમાંથી ઉપયોગ છૂટી જાય, એટલે આત્મબુદ્ધિના સહારાથી ઉપયોગની નિર્મળતા રહેતી હોય છે. એટલે નિમિત્તના લક્ષ્યે રાગદ્વેષ થાય છે અને સ્વરૂપના લક્ષ્યે રાગદ્વેષ થતા નથી. આવી પ્રકારનો કૃપાળદેવને જાત અનુભવ છે અને એ જાત અનુભવ
ના આધારે ડુંગરજીને એમ કહે છે કે તમે એમ માનો છો કે કાય અત્યાર સુધી માયા, વાત જૂઠી છે. હું પોતે વિતરાગ થવાનો છું, આ દેહે વિતરાગ થવાનો છું. ડુંગરજીને ખબર નથી કે માયામાંથી કેમ છૂટાય. આત્મસિદ્ધિ મળ્યા પછી, કૃપાળજીની સાથે ઘણો સત્સંગ થયા પછી એમને ખ્યાલ આવે છે કે પોતે જ્ઞાતા છે કે નથી. જ્ઞાતા સ્વરૂપનું અવલંબન લેવાથી પોતાના ઉપયોગની નિર્મળતા થાય છે એ કૃપાળજીને અનુભવ સિદ્ધ છે, અને એના કારણે પોતાના અંતરંગમાં રાગ દ્વેષ નથી વેદાતા, પણ શાંતિ વેદાય છે. અને એના આધારે એમ કહે છે કે માયા હોય ત્યાં સુધી કાયા હોય એ તો વાત સાચી છે, પણ કાયા હોય ત્યાં માયા હોય પણ ખરી ને ના પણ હોય. વિતરાગ ભગવાનની માયા નથી હોતી, કાયા છે. એટલે જે જીવને આવી પ્રકારનો અંતરનો નિર્ણય ન હોય અને અંતરને શાંતિ વેદવાની કળા સિદ્ધ ન થતી હોય, એમના અંતરમાં આવી પ્રકારની મૂંઝવણો થતી હોય છે. ક્રોધને ટાળવા જાય, ક્રોધ ના ટળે. રાગ ટાળવા જાય, ન ટળે. ઈચ્છા ટાળવા જોઈએ, ન ટળે. વ્યક્તિ થાકી જાય. મને પોતાને પણ ખ્યાલ છે કે અમે જ્યારે વેદાંતી હતા ત્યારે ઈચ્છાઓને રોકવાનો પ્રયત્ન કરતા હતા, સફળતા નહોતી મળતી. આમથી કાઢીએ તો આમ ઘૂસી જાય. પણ હવે ખ્યાલ આવ્યો કે ઈચ્છાઓનો અંત આવે છે. ઈચ્છા જ ઉત્પન્ન ના થાય એવી દશા થઈ શકે છે, પછી ઈચ્છા રોકવાનો સવાલ જ ક્યાં છે? એટલે આવી પ્રકારની દશા લાવવાને માટે કૃપાળદેવી આત્મસિદ્ધિ લખેલી છે. એટલે છ પદની જે વાત કરવામાં આવેલી છે, એ છ પદ આપણા ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ તરીકે ગણવામાં આવતા હોય છે. ઉપાય પણ ઓળખાણ છે. આત્મશુદ્ધિ શાના આધારે થવી એ જો આપણે ન સમજી શકીએ કે આપણી આપણા આત્મદ્રષ્ટિના આધારે જ ઉપયોગ અંતરમાં વળવાથી, બાહ્ય નિમિત્તોમાંથી છૂટી જવાથી રાગ દ્વેષની ઉત્પત્તિ થતી નથી. એટલે આત્મશુદ્ધિનું કારણ આપણે પોતે સ્વયં જ છીએ. ભગવાન તીર્થંકરના ગમે એટલા ગુણગાન ગાઈએ, સિદ્ધ ભગવાનના ગુણગાન ગાઈએ તો એમાં આપણો ઉત્કૃષ્ટ શુભ ઉપયોગ રહી શકે છે, પણ શુદ્ધ ના થાય. એક જ પોતાની ચૈતન્ય સત્તા જ માત્ર એક જ અવલંબન એવું છે આ જગતમાં પોતાના માટે, કે સ્વભાવ દ્રષ્ટિ કેળવવાથી ઉપયોગ શુદ્ધિ થતી હોય છે, અર્થાત રાગ દ્વેષથી રહિત થવાતું હોય છે. એ આપણા ચૈતન્ય સ્વભાવની ઓળખ છે. બીજા કોઈ સાધનથી ઉપયોગ શુદ્ધિ થવાતું હોત તો સર્વજ્ઞ ભગવાન ચોક્કસ કહી દેત, પણ પોતે જ પોતાની આત્મસત્તાના લક્ષ્યે સ્વયં ઉપયોગ શુદ્ધિ રાખીને રાગ દ્વેષથી રહિત થયા, અને એ જ રસ્તો આપણે આગળ બતાવી દીધો છે. એટલે આપણો જ્ઞાતા સ્વભાવ જે છે એ રાગ દ્વેષથી રહિત થવાને માટે, દેહ દ્રષ્ટિમાંથી મુક્ત ન થવાને માટે એક સાર્વભૌમત્વ છે. સાર્વભૌમત્વ એટલા માટે કહીએ છીએ કે આપબળથી સ્વરૂપ ઓળખાય છે, આપબળથી જ અનુભવાય છે, અને આપબળથી સહજાનંદ થવાય છે. બીજા કોઈના સહારાની જરૂર પડતી નથી. આનો અર્થ એવો નહીં સમજવાનો કે આપણે અંતરંગ પરિચય કરવા માટે બોધની જરૂર નથી. કૃપાળદેવે ચોખવટ કરેલી છે કે બંને સાથે રહેલા છે. ઓળખાણ તો આપબળથી કરવાની છે, પણ ઓળખાવ કરાવનારો બોધ જોઈએ. આપબળે જો ઓળખાણ થતી હોત તો આ જગતમાં કોઈ ગુરુની વેલ્યુ રહેત નહીં. એટલે સદદેવ, સદધર્મ, સદગુરુનો સદશાસ્ત્ર, આ બધા જે સાધનો જે છે એ સમ્યક દશામાં
આવવાને માટે, સ્વભાવને ઓળખવાને માટે ઉપદેશનું અવલંબન લેવું પડતું હોય છે. વગર ઉપદેશે આપમળે આત્મપરિચય થતો હોત તો અનાદિથી આજ સુધી આપણી હયાતી દેહ તરીકે ના હોત, આપણે પણ વહેલા છૂટી ગયા હોત. પણ અંતરંગ પરિચય કરાવનારું સાધન આ સુધી આપણને ભૂતકાળમાં મળ્યું છે કે નહીં મળ્યું હોય તો ભગવાન જાણે, પણ આપણી દેહદ્રષ્ટિ એવું સાબિત કરી બતાવે છે કે સાધન મળ્યું છે પણ લક્ષ્યમાં નહીં લીધું હોય, દરકાર નહીં કરી હોય. એટલે આપણે દેહદ્રષ્ટિ જીવતી રાખતા રાખતા આ ભાવમાં આવેલા છીએ અને વર્તમાનમાં નસીબ યોગ્ય ગણીએ કે ગમે તે રીતે ગણીએ, આપણને પોતાના જ્ઞાતા સ્વભાવનો પરિચય થાય અને જ્ઞાતાપણાના નિર્ણયની ભૂમિકા ઉપર આવી જઈએ એટલે બધા સમ્યક દ્રષ્ટિ પુરુષોની ઘેડમાં જ્ઞાની પુરુષના રસ્તા ઉપર આપણે આવવાને સમર્થ બનવાને માટેનું એક ઉત્તમમાં ઉત્તમ સાધન કૃપાળદેવે આપણને આત્મસિદ્ધિ રૂપે આપેલું છે, જે માત્ર પ્રયોગમાં મૂકવાથી ખબર પડે. અર્થાત જ્ઞાતા સ્વભાવનો દ્રષ્ટા સ્વભાવનો બંનેનો પરિચય કરાવ્યો છે, શાશ્વત સ્વરૂપ તરીકે પણ પરિચય કરાવ્યો છે. જ્ઞાન પ્રવૃત્તિ પણ આપબળથી થાય છે, બીજા કોઈ નિમિત્તના કોઈ ઇન્દ્રિયોના લીધે કે દેહના લીધે આપણી જ્ઞાન પ્રવૃત્તિ થતી નથી. સ્વતંત્ર આપણો પોતાના સ્વભાવથી આ પ્રવૃત્તિ થતી આવી છે. અજ્ઞાન અવસ્થામાં પણ સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને જ્ઞાન દશામાં પણ સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આપણે આપણા સ્વરૂપને ખોટી રીતે સમજી બેસીએ તેથી કરીને વસ્તુ સ્વભાવ બગડી જતો નથી, અગર તો ઉથલપાથલ કે રૂપાંતર થઈ જતું નથી, પણ ઉલટું દુઃખનો અનુભવ કરવો પડે છે, જન્મ મરણના દુઃખો વેઠવા પડે છે, એટલું નુકસાન થાય છે. વસ્તુ સ્વભાવ ટળતો નથી, આપણે ખતમ નથી થઈ જવાના. ઊંધી દ્રષ્ટિ રાખવાથી ચૈતન્ય સ્વરૂપો જડ નથી બની જતું, પણ અનુભવમાં ન આવવાથી દુઃખનો અનુભવ સિવાય, આકુળ વ્યાકુળ થવા સિવાય આપણી પાસે બીજું કાંઈ આપણને મળતું નથી હોતું, ગમે તે ભાવમાં હોઈએ. ચારે ગતિમાં આકુળતાનો માત્ર ભોગ રહ્યા કરે છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, અર્થાત એવી પ્રકારની દશા આપણે અનુભવવી પડતી હોય છે. એટલે સ્વરૂપનો નિશ્ચય એને શ્રેષ્ઠ ગણવામાં આવતો હોય છે. ધારો કે જીવ નિશ્ચય ન રાખે તો શું થાય? ઘણા જીવોને એમ થાય છે કે અમે આત્મસ્થિતિ સમજી શકીએ છીએ, અમે અમારો જ્ઞાન સ્વભાવ સમજી શકીએ છીએ. વાત સાચી છે, દરેક સમજી શકે એમ છે, દરેકની પાસે એક શોખ સમબુદ્ધિ છે. આપણો એટલો તો ઉઘાડ છે કે આપણે પોતે બોધના આધારે જાણવાવાળી વ્યક્તિ છીએ કે નથી એની ખાતરી કરી શકીએ છીએ. ખાતરી કર્યા પછી નિર્ણય કરવામાં ના આવે તો દેહદ્રષ્ટિમાં કોઈ ફરક નથી પડતો, એની એ જ રહે છે. આપણે ભલે હું જ્ઞાતા છું એમ બોલ્યા કરીએ કે ગમે તે બીજાને સમજાવ્યા કરીએ, પણ તેથી કરીને આપણી દ્રષ્ટિ બદલાતી નથી હોતી. દ્રષ્ટિ ક્યારે બદલાય? અગ્નિ ગરમ છે, દઝાડવા વાળો છે એમ બોલ્યા કરવાથી ખબર નહીં, આપણે હાથ મૂકીએ એટલે દઝાય તરત ખબર, શ્રદ્ધા ફરી જાય કે અગ્નિથી દઝાવાય. પછી કોઈ દિવસ એમ ના કે અગ્નિ ઠંડો છે બરફ જેવો. એમ આપણે પોતે જ જાણનાર છીએ કે નહીં એની વારંવાર ખાતરી કરીએ તો ખાતરીના લીધે ઓટોમેટિક આપણી શ્રદ્ધા ફરી જાય, આપણો નિર્ણય બદલી જાય. ના બદલવો હોય તો પણ બદલી જાય. કયા ક્ષણે આપણો જ્ઞાન ઉપયોગ પ્રવૃત્તિશીલ નથી, કોઈ પણ ઊંઘમાં કે જાગૃતિમાં, વિષયમાં હોય કે ત્યાગમાં હોય, ભોગમાં હોય કે ત્યાગમાં હોય, ગમે તે દશામાં હોય, આકુળ વ્યાકુળવાળી દશામાં હોય કે શાંત દશામાં હોઈએ, સર્વ પ્રકારની દશા અનુભવ ગમે થવાનું કારણ જ્ઞાતા સ્વભાવ છે. સર્વ અવસ્થાઓમાં ન્યારો રહે આપણો આ જ્ઞાન સ્વભાવ, ગમે તેવી આકુળ વ્યાકુળવાળી અવસ્થા હોય કે શાંતવાળી અવસ્થા હોય, ગમે તેવી દેહની અવસ્થા હોય, ગમે તે પ્રકારની હોય, તો પણ નિરાળો અલગ સ્વતંત્ર પરિણમન સ્વતંત્ર અસ્તિત્વવાળો આપણો ચૈતન્ય સ્વભાવ રહે છે. ખતમ નથી થઈ શકતો, દબાઈ નથી જતો, ઘસાઈ નથી જતો, પીસાઈ નથી જતો, ઉઠતો ને ઉઠતો જ રહે છે.
નહીતર કેન્સરની વિદ્યાવાળાનો જો જ્ઞાન સ્વભાવ વિદ્યાના લીધે જો ઘસાઈ જતો હોય, તૂટી જતો હોય, ફૂલાઈ જતો હોય તો એનો દુઃખનો અનુભવ બંધ થઈ જાય, પણ એ તો છે જ નહીં. એટલે આ તો આપણે જાતે જ્ઞાની પુરુષના બોધના નિમિત્તે આવી અનેક પ્રકારના તર્ક વિતર્ક બુદ્ધિસંગત હોવા જોઈએ. કલ્પનાઓ વિચાર દશા કેળવવાની છે, પણ બુદ્ધિસંગત હોવી જોઈએ. આખી આત્મસ્થિતિ બુદ્ધિસંગત છે, કાલ્પનિક નથી. કૃપાળુદેવ એમ નથી કહેતા કે તમે આત્મા છો માટે માની લો, કોઈને એવું નથી કહ્યું. આત્મસ્થિતિથી વાત મૂકી દીધી કે તમે આત્મા છો માની લો એમ નહીં, એમને એવી પ્રકારની ગાથાઓ મોકલી કે વ્યક્તિ વાંચનારને ખ્યાલ આવે કે હું જ્ઞાતા છું, આ મને ગમ પડે છે. દેહ દ્રષ્ટિ આ જ્ઞાન સ્વભાવના આધારે થાય છે ને. દેહને જાણ્યા વગર દેહ દ્રષ્ટિ થાય ખરી? પોતે દેહને જાણે છે અને હું દેહ છું એવો અનાદિનો નિર્ણય છે. આ નિર્ણય અખંડ છે, અનાદિથી ખંડિત નથી કર્યો, પણ ખંડિત કરવાનો રસ્તો કૃપાળદેવે આ બતાવેલો છે. એટલે દેહ બદલાય, નિર્ણય બદલાતો નથી. એટલે આ નિર્ણય એટલો બધો સહજ છે અને આપણી પોતાની દેહ દ્રષ્ટિનું જોર છે, જેમ સમ્યક દર્શનનું જોર છે એમ મિથ્યા દર્શનનું પણ જોર છે. જોર તો આત્માનું હોય ને, કંઈ દેહનું થોડું હોય છે, દેહનું તાકાત આમાં કામ નથી લાગતી. ગમે એટલો મલ જેવો હોય તો એનું જ્ઞાન પણ મલ જેવું હોય એવું નથી હોતું. દેહ દેહનું બળ દેહની સાથે સંબંધ ધરાવે છે અને આત્માનું બળ આત્માની સાથે સંબંધ ધરાવે છે. પરસ્પર નિમિત્ત નૈમિત્તી કોઈ સંબંધ નથી. જાડો તંદુરસ્ત મલ ખૂંચવટેલામાં બુદ્ધિ વધારે હોય ના પાડી છે કૃપાળદેવે, કે પાત્રો હોય તો એનામાં ઓછી બુદ્ધિ હોય અને જાડો હોય તો વધારે બુદ્ધિ હોય, આ વાત તદ્દન ખોટી છે. કેમ કે બંને દ્રવ્ય વસ્તુ જુદી છે, એક જળ છે અને એક ચેતન છે, એ અશક્ય વસ્તુ છે. એમ કરીને વસ્તુ સ્વભાવ આ ભેદ વિજ્ઞાન કરાવ્યું છે કૃપાળદેવે. આપણી પાસે ભેદ વિજ્ઞાન કરાવેલું છે ઓટોમેટિક. એટલે આપણને અંતરંગમાંથી હુંકાર થાય કે ખરેખર આ જાણવાનું બધું ઇન્ફોર્મેશન મારા ખ્યાલમાં આવે છે અને એનું કારણ મારો જ્ઞાતા સ્વભાવ છે, બીજું કોઈ કારણ નથી. મળદું કેમ ઊભું થતું નથી, મળદું કેમ બેસતું નથી, મળદું કેમ હાલતું ચાલતું નથી? અને આ ભાઈ દેહની સાથે હોય ત્યારે દેહ હાલે ચાલે બેસે ઉઠે અને કેટલો રણિયામણો લાગતો હોય છે, અને અંદરથી આપણા નીકળી ગયા ત્યારે દેહની કેવી દશા થાય છે? એટલે આપણી પોતાની હાજરી અને આપણો જ્ઞાન સ્વભાવ એ પર અને સ્વયંને બંનેને જાણવાવાળો હોવાથી આપણને આપણા વસ્તુ સ્વભાવની પ્રતિતિ ખાતરી કરાવી છે. અને ખાતરી કર્યા પછી જાતે નિર્ણય કરવાનો હોય. છતાં કૃપાળદેવને કૃપા થઈ કે આ જીવ નિર્ણય કરી શકશે કે નહીં કરી શકે એટલે એનો પ્રયોગ પણ બતાવ્યો. છપ્પનના પત્રમાં પ્રયોગ બતાવે છે અને આત્મસિદ્ધિમાં પ્રયોગ બતાવે છે. એવી રીતે બતાવેલો છે કે તે સ્વપ્ન દશાથી રહિત જ પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તો અહીં નિર્ણય કરવાની વાત આવી, પરિણામ બદલવા એટલે સમજણ બદલવાની વાત આવી. પરિણામ જનરલ શબ્દ છે. ચારિત્રણાય પરિણામ કહેવાય ને, શ્રદ્ધાને પરિણામ કહેવાય ને, સમજણને પરિણામ કહેવાય, સારા ખોટા બધાને પરિણામ કહેવાય, જનરલ શબ્દ છે. પણ આપણે આશય જો પકડવો હોય તો એમ કહી શકીએ કે અહીંયા આપણી સમજણ બદલવાની વાત આવી છે. જે હું દેહ છું એવી જે ખોટી સમજણ લઈને બેઠા છીએ એ સ્વપ્ન છે. અને જેમ જાગતાની સાથે સ્વપ્ન જતું રહે છે એમ જ્ઞાતા સ્વભાવની ખાતરી થતાં જ હું જ્ઞાતા છું એવો ઉછાળો આવે, નિર્ણય આવે, તે જ ઘડીએ દેહદ્રષ્ટિ સમી જતી હોય છે, સ્વપ્ન સમાપ્ત થઈ જતું હોય છે અને સ્વયં જ્ઞાતા છે એવો નિર્ણય ભૂમિ ઉપર જીવ આવીને ઊભો રહેતો હોય. એ નિર્ણાયક ભૂમિ ઉપર રહ્યા પછી પોતાના સ્વરૂપ તરફ નજર કરે કે હું આવો જ્ઞાતા, આવો દ્રષ્ટા, આવો શુદ્ધ સ્વભાવી, કેવા દેહને કેવા હું, આસમાન જમીનનું અંતર કેવા ગંદવાળો અને કેવા હું, ગંદા વગરનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી, એમ પોતાના અંતરંગમાં કળાતી વસ્તુના વિચારો જે ઉત્પન્ન થતા હોય એનું વર્ણન પછી કરવામાં આવે છે.
તો આત્મસિદ્ધિમાં પણ એ વાત કરેલી છે કે સર્વજ્ઞાની પુરુષનો એક જ નિર્ણય છે વસ્તુ સ્વભાવ બાબતનો. આપણા ચૈતન્ય સ્વરૂપની બાબતમાં બધા જ્ઞાની પુરુષનો એક જ નિર્ણય છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. અવસ્થાની વાત નથી કરી, આપણા વ્યક્તિત્વની વાત કરી છે. વ્યક્તિત્વ ત્રણેકાર બદલાતું નથી, અવસ્થાઓ બદલાય. વ્યક્તિત્વ બદલાતું નથી. ગુરુ શિષ્યને કહે છે કે મેં છ પદ મારફત તારા ચૈતન્ય સ્વરૂપની જે ઓળખાણ કરાવેલી છે એ ઓળખાણ હું ફરી તને આ ટૂંકમાં કહી દઉં છું, અને તું વિચાર કરી લે કે આ વાત સાચી છે કે ખોટી છે. ત્યારે શિષ્યાંતરમાં વિચાર કરે છે કે ખરેખર આ જ્ઞાતા સ્વભાવ જ્ઞાન પ્રવૃત્તિ 24 કલાક હાજર છે. કયા સમયે હું જાણ્યા વગર રહ્યો, કયા સમયે જાણવાની પ્રવૃત્તિ અટકી ગઈ, ઓછી થઈ ગઈ, વધી ગઈ, કાંઈ એક ધારી ચાલ્યા જ કરે છે પ્રવાહ. ભલે ને બહારના પદાર્થોને જાણતો હોય, ભલે ને દેહને જાણતો હોય, ભલે ને પોતાને ના જાણતો હોય, પણ ધારા તો પોતાની છે ને, કંઈ બીજાની તો નથી ને. એવી પ્રકારના શિષ્યની અંતરમાં એને ઉલટ તપાસ કરે છે પોતાની, અને ઉલટ તપાસમાં ખ્યાલ આવે છે કે નહીં, મારામાં જો જાણવાનો સ્વભાવ પરમેનન્ટ ન હોય તો મારા પોતાના અસ્તિત્વને મને ભાન ના થાય, ને જગતના દર્શન પણ મને તો ખરેખર ના થાય. હું દેહ છું એ પણ કોને ગમ પડે? અરે મેં દેહ દ્રષ્ટિ રાખી છે એની પણ કોને ગમ પડે છે? ઊંધા ચત્તા પરિણામોની પણ આપણને ખબર પડે છે, ભેદની રેખાની પણ આપણને ગમ પડે છે. એટલે જડતા શું છે, ચેતનતા શું છે, બંનેનો ભેદ પોતાના અંતરમાં ઉત્પન્ન થાય એવી પ્રકારનો આ શ્રી કૃપાદેવનો છે. અને જે જીવો ઝીલે છે એ લોકો સફળ થાય છે. સુભાગભાઈ સફળ થયા, ડુંગરજી સફળ થયા, લઘુરાજ સ્વામી સફળ થયા. જે જે ટચમાં આવ્યા ને જે જે વ્યક્તિએ કૃપાદેવના બોધ પ્રમાણે પોતાના અંતરંગમાં વિચાર કર્યો બુદ્ધના આધારે, એ બધા જ્ઞાતા સ્વભાવના પરિચિત બનીને પોતાની જાતને એક દ્રષ્ટા તરીકે કે જ્ઞાતા તરીકે નિર્ણય કરી દીધો. ઘણા લોકો નિર્ણય કરીને પછી ટકાવતા નથી. એટલે હું ઘણી વખત દાખલો આપું છું કે ઘરનામાં જઈએ ત્યારે ઘરના કપડાં પહેરવાના, બજારમાં જઈએ ત્યારે જુદા કપડાં પહેરવાના. એમ જ્યારે આપણે સ્વરૂપનો લક્ષ લેવા મળીએ ત્યારે દ્રષ્ટા થઈને બેસીએ છીએ, પછી એ પુરુષાર્થ છોડી દઈને ઘરે ગયા એટલે બધાની સાથે ભળી જઈએ છીએ, અર્થાત ફરી આપણી દેહદ્રષ્ટિને તાજી કરીએ છીએ. આમ તાજી કરીએ, વાસી કરીએ, એ કદી બંધ ના થાય. વળગી રહેવું એ મુખ્ય વસ્તુ છે. પોતાના ચૈતન્ય સ્વભાવને જ્ઞાતા સ્વભાવનો નિર્ણય કર્યો છે, એ નિર્ણયને વારંવાર તાજો કરવાથી જ આ દેહદ્રષ્ટિ જે છે ને એ વાસી થઈને ખતમ થાય. નહીંતર આ તાજું થાય ને પછી પેલું તાજું થાય એટલે આ વાસી થઈ જાય, આને તાજું કરીએ એટલે પેલું વાસી થઈ જાય. પણ જો આને વળગી રહેવામાં આવે તો દેહદ્રષ્ટિ ઉપશમમાં રહીને ખતમ થાય છે. ક્ષય ઉપશમ કહેવાય છે. ક્ષય ઉદયમાં આવીને ક્ષય થાય, પણ જોર દ્રષ્ટિનું હોય ફરી બંધ દર્શન મોહનો ના થાય. ઉપશમ, અરે દ્રષ્ટિના જોરથી તો જે ઉપશમ શ્રેણી મળે છે સામાન્ય વાત કહેવાય, 11મા ગુણસ્થાનક સુધી જાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી દશા પ્રાપ્ત કરે છે. ભલે ને 2-5 મિનિટની હોય કે અંતર્મૂર્તિ આપણે કહીએ છીએ, પણ એકદમ જ્ઞાયક સત્તા ઉપર આવી જવું અને એકદમ ઘડીભર સુધી ઉપશમમાં રહીને ચૈતન્ય સત્તાનો અનુભવ કરી લેવો, એ પછી ભલે ને એ ટકી શકતો નથી. આ તો દ્રષ્ટિના જોરથી આવ્યા હોય, એ જોર પછી ઓસરી થાય એટલે હતા ત્યાં ના ત્યાં, પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રાપ્ત કરે છે. એટલા માટે આપણે દાખલો આપીએ છીએ કે દ્રષ્ટિનું જોર કેટલું છે. ઘણા લોકો કહે છે કે ઉપશમ શ્રેણીથી પડી ગયો. અરે તમે માંડી તો જુઓ, ખબર પડે. એક વખત ઉપશમ શ્રેણી તો માંડી જુઓ. અરે શ્રેણી તો રહેવા દો ને, પોતે સ્વયં જ્ઞાતા છીએ કે દ્રષ્ટા છીએ એનું એક વખત તો તરસ્પર્શી અભ્યાસ કરી જુઓ તો ખ્યાલ આવે. એટલે આવી તો શ્રેણી માંડવાવાળા જીવો તો ક્ષાયી સમકીતી થઈ ગયા. શાસ્ત્રમાં ઘણા એવા દાખલાઓ આવતા હોય છે. કોઈ પણ જીવ પ્રથમ ઉપશમ દર્શનમાં તો ઉપશમ દર્શન જ હોય અને પછી ક્ષય ઉપશામિક થાય,
એટલે ઘણા લોકો એમ કહે તો પડી જાય, પતન થયો, અમારે તો એ માર્ગે નથી જવું. અરે ભાઈ, જો મૂર્ખ માની તમને ખબર નથી એ માર્ગે જવાની વાત જ કયો કરો છો? એટલે વસ્તુ એ છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી દશા પ્રાપ્ત કરી અજ્ઞાનમાં ગુણતાનક એ એક્સ્ટ્રા ઓર્ડિનરી દશા છે, દેહાતીત દશા છે. ભલે ને ઘણી વાર અરે એક મિનિટ સ્ફૂર્તિ પણ ક્યાંથી? એક વ્યક્તિ એમ નિર્ણય કરે કે હું જ્ઞાતા છું દિલથી ઓળખાણપૂર્વક, તો એક મિનિટ પૂરતો પણ દેહાતીત બની જાય છે, એક મિનિટ પૂરતો પણ દેહભાવથી મુક્ત બની જાય છે. ભલે ને બીજી મિનિટે સ્વીકારી લે કે હતો એવો થઈ જાય, પણ એક મિનિટ પૂરતી તો અનાદિની ધારા તોડી પાડી કે ના તોડી પાડી? દેહ દ્રષ્ટિ અનાદિથી સતત જે હતી એમાં કટ કરી નાખ્યો. એક મિનિટ પૂરતું પણ કરે અને પછી બે મિનિટ કરે, ત્રણ મિનિટ કરે, અને મિનિટો વધારતો જાય તો શું પરિણામ આવે? એટલે પ્રયોગમાં મૂકવાથી એનું ફળ મળે છે, નથી મળતું એમ નહીં. કૃપાળદે એક બીજી મોટા મોટી વાત કરી છે કે આત્માની ઓળખાણ કરવાને માટેની લાયકાત શું? કેટલું ભણેલો હોય તો આત્માની ઓળખાણ, જ્ઞાત સ્વભાવની ઓળખાણ કરી શકે? અગર તો કેટલા વ્રત જપ તપ કરેલા હોય તો એ ઓળખાણ કરી શકે? આત્મસ્થિતિમાં કોઈ વાત કરી નથી. ભલે અત્યારે આપણા મનમાં ઘણાને પ્રેજ્યુડિસ એવો હોય છે કે ભાઈ યોગ્યતા લાવવા પહેલાં યોગ્યતા લાવો, આજે આ યોગ્યતાની રામાયણ ચાલે છે. ઘણા મુમુક્ષુઓ યોગ્યતાના પ્રેજ્યુડિસમાંથી નીકળતા નથી અને ઈચ્છા હોવા છતાં, પુરુષાર્થ કરેવી તાકાત હોવા છતાં પુરુષાર્થ નથી કરતા. આવું સહેજ સ્વભાવે આત્માની ઓળખાણ થઈ જવું બને ખરું જગતમાં? કેટલા વ્રત જપ કર્યા હોય ત્યારે યોગ્યતા આવે અને પછી આપણી યોગ્યતા જોઈને જ્ઞાની પુરુષ આપણને બોધ આપે, પછી આપણે એને અનુસરીએ, પછી થાય. આમ આવી રીતના પ્રેજ્યુડિસના લીધે ઘણા જીવો તો કેન્સરવાળો જેમ મર્યા પહેલો મરી જતો હોય છે ને, એમ પુરુષાર્થ કર્યા પહેલો જ બંધ થઈ જતા હોય છે, કાયર બની જતા હોય છે. કૃપાળદેવે તદ્દન ચોખ્ખી ના પાડેલી છે. એક જ લાયકાત, જિજ્ઞાસા. જિજ્ઞાસુ હોવો જોઈએ, બીજું કાંઈ નહીં. પોતાના અંતરને ઓળખવાની જિજ્ઞાસા, રૂચિવાળો જીવ હોવો જોઈએ. પછી ભલે ને અભણ હોય તો સુભાબે ક્યાં તારે એમએ પીએચડી થયેલા હતા? ડુંગરજી આ લઘુરાજ સ્વામી તો ત્રણ ચાર ધોરણ સુધી ભણેલા હતા. દેવકરણજી કંઈક બી થોડું ઘણું વધારે ભણેલા હતા, વધારે વધારે છ ગુજરાતી સુધી ચાલતું હતું એ વખતે. એટલે એ બધું જોવામાં નથી આવતું. જિજ્ઞાસા એ મુખ્ય લાયકાત છે. પછી ગમે તે જાતિનો હોય, પછી એને વેશ પહેરેલો હોય કે નગ્ન હોય, પછી જૈન હોય કે જૈનેતર હોય, જ્ઞાતિ જાતિ આ બધું ક્ષેત્ર કાળ આ બધી બાદબાકી કરી નાખી છે. જિજ્ઞાસુ હોવો જોઈએ અને આત્માર્થ સિવાય બીજો કોઈ હેતુ એનો હોવો ન જોઈએ. નહીં તો રદઘટન કરીને પંડિતાઈ કરવાનો હેતુ હોય એ વ્યક્તિ સફળ કદી ના થાય. પણ જેને પોતાના જ્ઞાતા સ્વભાવનો ઓળખવો છે, એવો જિજ્ઞાસુ જીવ જ્ઞાની પુરુષના બોધ પ્રમાણે અંતરનું સંશોધન કરે તો એને પોતાના જ્ઞાતા સ્વભાવની ખાતરી થાય, થાય ને થાય એવું કૃપાળદેવે નક્કી કરીને આ આત્મસ્થિતિ લખેલી છે. અને એ પ્રમાણે બધાને એનું ફળ મળ્યું. એટલે વસ્તુ આપણે સમજવાની છે કે વ્રત જપ કરેલા હોય કે ના કરેલા હોય એ અલગ વસ્તુ છે, એ બાહ્ય પદાર્થો છે. જિજ્ઞાસા જે છે ને એ અંગ છે. વ્રત જપ તપ એ બાહ્ય વસ્તુ છે અને જિજ્ઞાસા એ અંતર સાથે સંબંધ ધરાવે છે. જાણવાની ઈચ્છા, તમન્ના, કઈ પ્રકારની, પોતે કોણ છે, હું કોણ છું એ જાણવાની તમન્ના છે. પછી હું કેવો છું એ જાણવું પડે. કોણ છું એટલામાં કામ સફળ નથી થતું, કેવો છું ત્યાં આગળ આ જ્ઞાતા સ્વભાવની ઓળખાણ કરાવવામાં આવતી હોય છે કે તું આવો છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે. એટલે દર્શનમાંથી મુક્ત થવાનો ઉપાય આ જ્ઞાતાપણાનો નિર્ણય છે એવું કૃપાળદેવનું હૃદય આત્મસિદ્ધિ મારફત કહેતું હોય એવું આપણને ખ્યાલ આવે છે.
અને પોતે પણ એ જ કરેલું છે અને એ જ દ્રષ્ટિના જોરથી સંયમી બન્યા છે. કૃપાળદેવને સંયમી કહેવાય? આજે કોઈ પંડિતને તમે જઈને પૂછો કે કૃપાળદેવ ગૃહસ્થિત આપણે જે રીતે વર્ણન કરીએ છીએ એ રીતે જો વર્ણન એમને સંભળાવીએ ને તો એમ જ કહેશે કે તમે અતિરેક કરો છો, તમે વધુ પડતું બોલી નાખો છો, આવી દશા ગૃહસ્થની હોય જ નહીં. પણ એવા દાખલાઓ છે. આનંદ શ્રાવકનો દાખલો છે. ગૃહસ્થી આનંદ શ્રાવક દુરંદેશી લબ્ધિ પ્રાપ્ત થાય છે, જે સર્વસંગ પરિત્યાગમાં થાય એ ગૃહસ્થીપણામાં થાય છે. તો જેના દ્રષ્ટિનો જોર છે એ જોરવાળી વ્યક્તિને મોહ કાંઈ કરતો નથી, એ મોહ ઓગળી જાય છે. જો મોહ ઓગળવાનો રસ્તો દ્રષ્ટિનો જોર ના હોત તો બીજા કયા જોરથી તમે ઓગાળી શકો? એટલે દ્રષ્ટિનું આત્મદ્રષ્ટિ પોતે જ્ઞાતા છે એવી પ્રકારનું જે જોર અંદરમાં ઉત્પન્ન થાય છે, ઉબળ ઉત્પન્ન થાય છે, હું ચૈતન્ય છું અન્ય કાંઈ જ નથી એવી પ્રકારનું અંતરમાં જે બળ વેદાતું હોય, બળ ઉત્પન્ન થતું હોય એને જોર કહેવામાં આવે છે. અને એના આધારે પોતાના પરિણામો અંતરમાં અનુસંધાન થતું હોય છે. અને દેહાતીત પણ હું પોતે જાતે સ્વયં અનુભવી નાખે છે કે ખરેખર દેહથી અલગ હું ચૈતન્ય સ્વભાવ જ્ઞાતા સ્વભાવી છું એવી પ્રકારનો પોતાના અંતરમાં આવો પરાક્રમ ભર્યો નિર્ણય ઉત્પન્ન થતો હોય છે. વારંવાર ફ્રેશ કર્યા કરે, વારંવાર ફ્રેશ કર્યા કરે. તો વારંવાર એમ કરવાથી શું પરિણામ આવે? રાગદ્વેષ અટકી જાય. રાગદ્વેષ અટકી જાય એટલે ઉપયોગની નિર્મળતા થાય. તો પહેલાંની સરખામણીએ જોવા જઈએ તો બંધનો અભાવ થઈ જાય. જોર ઓસરી જાય ત્યાંની વાત જુદી છે, જોર કાયમી ટકી શકતું નથી. આપણે જિજ્ઞાસા બળથી ઉભરો આવે અને શમી જાય, કેમ કે આપણી યોગ્યતા વર્તમાન પર્યાય યોગ્યતાની ઉપરવટ જઈને જોર કર્યું છે. જ્ઞાન સ્વભાવના આધારે જ્ઞાતાપણાનો જે અહમભાવ કેળવીએ છીએ અને જે જોર કરીએ છીએ એ વર્તમાન યોગ્યતાની ઉપર વળ જઈને કરીએ છીએ. એટલે જોર પછી અટકી જાય એટલે પાછા આપણે પાછા ભલે ઉપયોગ પાછો વળે, વિચાર બીજો આવી જાય પાછો વળે એટલે બીજા વિચારો આવી જાય, તેથી કરીને જોરથી અનુભવાયેલી વસ્તુનું વિસ્મરણ નથી થતું. આપણને આપણી દશાનું વિસ્મરણ નથી થતું અને એ સ્મરણથી ફરી જોર કરે છે. કૃપાળજી લખે છે એક પત્રમાં, પ્રાપ્ત થયેલા સ્વરૂપને અભેદ ભાવે ધ્યાન ધરું છું. પ્રાપ્ત થયેલા એટલે ઓળખાયેલું, મને મારું જ્ઞાતા સ્વરૂપ જે ઓળખાયેલું છે એને હું વારંવાર યાદ કરું છું, વારંવાર ખાતરી કરું છું, વારંવાર લક્ષ્યમાં લઉં છું અને હું તન્મય પણ અનુભવું છું. આ એની પ્રોસેસ છે. આ વાક્યમાંથી આ પ્રોસેસ નીકળી આવે છે અને એ પ્રોસેસ જ્ઞાતા સ્વભાવનો જાણકાર વ્યક્તિ કરવાનો છે. આ જ્ઞાતા સ્વભાવથી આ જગતમાં બીજો કયો પદાર્થ ઉત્તમ છે? આપણા પોતાના માટે બધા જ્ઞાતા સ્વભાવી ઉત્તમ છે, પણ એ પોતાના માટે, બીજાના માટે નહીં. મારો જ્ઞાતા સ્વભાવ મારા માટે ઉત્તમ છે, તમારા માટે નહીં. તમારો જ્ઞાતા સ્વભાવ તમારા માટે ઉત્તમ છે, મારા માટે નહીં. દરેકના પોતપોતાનું આગવું સાર્વભૌમત્વ છે, સ્વતંત્રપણું છે. એટલે પોતાની જ્ઞાયક સત્તાના આધારે જીવ પોતાના ઉપયોગને ઓતપ્રોત થવામાં લગાડી શકે છે. એટલે કૃપાળદેવના અંતરમાં એક જબરદસ્ત બીજો જુસ્સો હતો ઓતપ્રોત રહેવાનો. ઓતપ્રોત ના રહે તો ઉપયોગ ક્યાં જાય? સંસારમાં બીજા પદાર્થોના સંબંધી કે ગમે તે પ્રકારના વિચારોમાં આપણું મન ગોઠવાઈ જાય અને એ આત્મજ્ઞાતા પુરુષને એ પોતાને પોસાય નહીં. એમાંથી શું મળે છે? કોઈ પણ વસ્તુ, ઘરનો વિચાર હોય, સંસારનો વિચાર હોય, પ્રવૃત્તિનો કે બીજો જુદો ગમે તે પ્રકારનો હોય, એમાં એ વિચાર કરવાથી રાગદેશ સિવાય બીજું શું મળવાનું છે? કોઈ પણ વસ્તુનો આપણે વિચાર કરીએ, સારામાં સારી સંસારમાં ગણાતી વસ્તુઓ નોવેલ્ટીઓ ઘરમાં લાવીને વસાવીએ તો એના લક્ષ્ય રાગ વેદવા સિવાય બીજું શું મળવાનું છે? બીજાને ત્રીજાને સરખામણી કરીને અભિમાન વેદવા સિવાય બીજું શું મળવાનું છે? અને આ મળેલી નોવેલ્ટીને વારંવાર લક્ષ્યમાં લઈએ તો નિર્મળતા અને શાંતિ ઉત્પન્ન થાય. તો પેલી નોવેલ્ટી સારી કે આ નોવેલ્ટી સારી?
નોવેલ્ટી જ કહેવાય ને, અનાદિથી જે વસ્તુ નથી જાણી એ વસ્તુ આજે આપણે જાણીને આપણા મનમાં એમ થયું કે આપણે આવા જ્ઞાતા છીએ. અરે સૂર્ય તો જળ પ્રકાશી છે ને આપણે આવા ચેતન પ્રકાશી, આખું લોકાલોક આપણા જ્ઞાનમાં હાજર થઈ જાય એટલું બધું બળવાન આપણો જ્ઞાતા સ્વભાવ પડેલો છે. એવું આવી રીતે પ્રાપ્ત થયેલી છોડી દઈને એક સામાન્ય નાશવંત પદાર્થોને લક્ષ્યમાં રાખીને રાજી થવું એ આપણને શોભે ખરું? એ કંઈ સનાતન આચરણમાં ના આવે. એટલે કૃપાદેવના સનાતન આચરણના શબ્દો યાદ આવે છે કે પોતે પોતાના અંતરંગમાં જે ભોગવેલું છે અંતરંગને, કે મારા અંતરંગના લક્ષ્ય જે આત્મદશા ઉત્પન્ન થાય છે શાંતિ ભરેલી, એવી કયા પદાર્થના લક્ષ્ય મને આવી આત્મશાંતિ ઉત્પન્ન થવાની છે? રાગ સિવાય બીજું કાંઈ ઉત્પન્ન થતું જ નથી. આખી જિંદગીથી અનાદિથી આપણે શું ભોગવ્યા? સુધી રાગ દ્વેષ ભોગવ્યા છે, બીજું કાંઈ ભોગવ્યું નથી. બળાપા ભોગવ્યા, મૂંઝવણ ભોગવી, આકુળતા ભોગવી, અનેક પ્રકારની વિહવળ દશા ભોગવી છે. વિકાર સિવાય કાંઈ ભોગવ્યું નથી આજ સુધી. વસ્તુઓ બદલાય છે, વિકાર એનો એ, પણ પેલી વસ્તુઓ બદલાય ને એટલે નોવેલ્ટી લાગે. બાકી રાગ તો એકનો એક જ છે. ક્વોલિટીમાં ડિગ્રી વધઘટ થાય એટલે નોવેલ્ટી લાગે. થોડો વધારે રાગ આવી જાય, ઓછો થાય, ચા શરૂઆતમાં પીવાનું મન થાય ને એટલે રાગનો ભરો હોય એટલે કપ પીધો, પછી રાગનો ભરો ગયો બીજો કપ પીવાનું મન જ ના થાય. એમ રાગદ્વેષ ભોગવવા સિવાય સુધી આપણે શું કરેલું છે? એટલે કૃપાળદેવે પોતે અંતરંગમાં દયા આવી કે આ જીવોને જેમ હું પણ મારે આત્મશાંતિને ભોગવું છું અને રાગદ્વેષમાંથી મુક્ત થઈ ગયો છું, એવી રીતે આ પણ જીવો અનાદિથી દેહદ્રષ્ટિના નિમિત્તે રાગદ્વેષ જે ભોગવતા આવ્યા છે પર લક્ષ્ય એમાંથી છૂટી જાય અને પોતાના આત્મશાંતિના ભોગવટામાં જીવન પસાર કરે તો કેટલું ઉત્તમ. એવી પ્રકારની દયાભાવ આવવાથી અને સ્વભાવભાઈના કહેવાથી આત્મસિદ્ધિની રચના કરવામાં આવેલી છે. આટલું બધું એટલે મૂળ હેતુ એ છે કે ઘણા જીવોને તો ખબર હોતી નથી કે આત્મસિદ્ધિમાં શું છે કે શું નથી. અર્થઘટન કરે પણ જનરલાઇઝ આપણે જો કરીએ અને એનો સાર કાઢવા જઈએ તો કૃપાળુજીનું જે હૃદય જે છે પોતે જેવી રીતે પોતાના અંતરને જ્ઞાતા તરીકે ઓળખીને અંતરમાં વસવાટ કર્યો છે, એવી જ રીતે અને એ જ પદ્ધતિથી એ જ શૈલીથી એવી જ વિચારદશા ઉત્પન્ન થાય એ પ્રકારની ગાથાઓ આપણી નજર સમક્ષ મૂકીને આપણા અંતરંગમાં જ્ઞાતાપણાનો નિર્ણય કરાવ્યો છે. એટલે સ્વભાવને અનુસરતો નિર્ણય છે, કાલ્પનિક નિર્ણય નથી. આ તો કૃપાળદેવની પોતે નહીં, આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એમની પછવાડે આ ટાઈપનું લોજિકલી આત્માની ઓળખાણ કરનારા જીવોનો પછી અભાવ થઈ ગયો. હતા જીવો ખરા લઘુરાજ સ્વામી, પણ એટલું બધું આટલી લોજિકલી બીજી વ્યક્તિને સમજાવવાની શક્તિ હતી નહીં. એટલું બધું બૌદ્ધિક બળ નહોતું, શાંત બળ અધાક હતું, યોગ્યતાવાળા જીવ હતા પણ આવી રીતે સમજાવવાની આવડત નહોતી. એટલે અને એ વખતના એમના જમાનામાં જે બધા જીવો હતા, જૈનેતર જીવો હતા, કોઈ કબીરપંથી હોય, કોઈ બીજા પંથી હોય, કોઈ ત્રીજા પંથી હોય, બધા ઈશ્વરવાદીઓ, પંથ જુદા પણ વાદ બધાનો એક જ. કૃપાળદેવનું નામ મૂકી દીધું શ્રી કૃષ્ણની જગ્યાએ કે રામની જગ્યાએ, બીજો કોઈ ફરક કર્યો નથી. એટલે લઘુરાજ સ્વામી એટલું કહેતા તું આત્મા છે એટલું મનમાં રાખ, રાખે તેથી કરીને શું ફાયદો? એટલે કૃપાળદેવે જે સાહસ કર્યું છે લોજિકલી બીજા જીવને પોતાનું જ્ઞાતા સ્વરૂપ નજરમાં લાવવા માટે, અને તે આ નજરમાં લાવવું એ પ્રત્યક્ષપણું છે. ઘણા લોકો પરોક્ષ કહેવાય કે પ્રત્યક્ષ કહેવાય આવા વાદ વિવાદમાં પડે છે. આપણો જ્ઞાતા સ્વભાવ વગર કોઈ વસ્તુ ઓળખાય ખરી? એ આપણે પાછું પડીને જોતા નથી, પાછું પડીને જોઈએ તો પ્રત્યક્ષ છીએ અને બીજી વસ્તુઓની સામે જોયા કરીએ તો પરોક્ષ છીએ. પણ પરોક્ષ અને પ્રત્યક્ષના ભેદ છોડી દઈને સીધે સીધું સ્વભાવની ઓળખાણ કરવામાં આવે તો આ પ્રશ્ન આખો ઉકળી જતો હોય છે. એટલે જ્યાં સુધી પોતાના અંતરની ઓળખાણ ન થાય ત્યાં સુધી જીવને અનેક પ્રકારની શંકાઓનો મૂંઝવણો પેદા થતી હોય છે કે અમારે કેવી રીતે કરવું, શું કરવું, આમ કરવું, અનેક પ્રકારનો વલોપાત મનમાં થતો હોય છે. પણ સીધી સાદી આ વાત છે, કારણ કે જ્ઞાન સ્વભાવ ત્રણેકાર એક સરખો રહે છે.
આપણો જ્ઞાન સ્વભાવ કાચો પાકો હોય ને તપ કરીને પાકો થઈ જાય ને એવું કશું જ નથી. આ તો આપણે એક અવળી બુદ્ધિના નિમિત્તે સ્વયં હાજરા હાજર હોવા છતાં ગેરહાજરી અનુભવાય છે. દેહના નિમિત્તે ને પોતાની ઓળખાણ છે નહીં અને દેહની ઓળખાણના આધારે આપણે જીવન જીવીએ છીએ એટલે આપણને આપણી હાજરી ખ્યાલમાં આવતી નથી. કેમ કે પાછું વળીને જોતા નથી. એ પાછું વળીને જોવા માટે આ ગાથાઓ મૂકેલી છે. પાછું કેવી રીતે વળવું એની આ ગાથાઓ મૂકેલી છે. એટલે નજર, આપણી નજર આપણી નજરની બહાર ના હોઈ શકે, છતાં જે છે એનું કારણ દેહપણાનો નિર્ણય છે. એટલે સ્વરૂપથી અજાણ્યા રહેલા હોઈએ ત્યાં સુધી આપણા અંતરમાં આવી પ્રકારની મૂંઝવણો રહ્યા જ કરતી હોય છે. અને ગાથાઓ પ્રમાણે અંતરંગ પરિચય કર્યા પછી આપણે પોતાને એમ ખાલે કે આ તો ખરેખર હું પોતે જ જ્ઞાતા હતો, પણ અજાણ્યો હતો ત્યારે પણ મારું સ્વરૂપ તો પ્રવૃત્તિશીલ હતું અને આજે જાણી થયો તો પણ પ્રવૃત્તિશીલ છું. પણ ફાયદો એક જ છે કે આપણને આપણી સત્તા જાણવા મળી અને દેહ પરાયો છે એમ ખ્યાલ આવ્યો. આજ સુધી દેહ પરાયો નહોતો લાગતો અને પોતાનું ચૈતન્ય પણ હું પરાયું લાગતું હતું એમાં ઉથલપાથલાકી થઈ ગઈ અને એનું કારણ જ્ઞાતા સ્વભાવનો નિર્ણય છે. એટલે ઘણાને એમ થાય કે જ્ઞાતા સ્વભાવ સિવાય માત્ર હું આત્મા છું, અગર તું આવો છો એવો નિર્ણય કરીએ તો ના ચાલે. ઘણાને એવું થતું હોય છે. અંધારામાં કોઈ વ્યક્તિ જતી હોય અને એમ કહીએ કે કોણ છે, એટલે કહે છે હું છું. આપણે એમ કહે તું હું છું ખરો, પણ ભાઈ તને ઓળખ્યો નહીં. તારે પોતાની ઓળખાણ આપે છે કે હું ફલાણા ફલાણાનો દીકરો છું. આપણે તરત ખ્યાલ, સારું તમે જાઓ. એમ હું હું કરવાથી ઓળખાણ ના થાય. હું બરાબર છું, આત્મ પ્રવૃત્તિ છે, કંઈ ખોટું નથી. પણ એ હું ઓળખાણ વગરનું શા કામનું? આજે વેદાંતની અંદર પણ અસ્થિપણાની વાતો થાય છે, પણ ઓળખાણ પણ અસ્તિત્વ આત્માથી ભિન્ન કેવી રીતે નજરાય? એટલે જ્ઞાની પુરુષો સહજ જ્ઞાન સ્વભાવના આધારે આપણા અસ્તિત્વને જડ દેહથી અલગ સ્વભાવવાળું, અલગ વ્યક્તિત્વવાળું જ્ઞાતા પણ આપણા નજર સમક્ષ લાવીને મૂક્યું. નહીતર પછી જ્ઞાતા સ્વભાવની વાતો શા માટે કરે? હું હું કરો એટલે હું પણ એ જ આત્મા પણ હું, પણ એ આ દેહથી ભિન્ન ના પડી શકે, એ દેહ દ્રષ્ટિમાંથી મુક્ત ના કરાવી શકે. એટલે જ્ઞાતા સ્વભાવનું અવલંબન એ દેહભાવમાંથી છૂટવાનું માટે અને પોતાના ચૈતન્ય વ્યક્તિ સાથે ઓતપ્રોત થવા માટેનો મુખ્ય આધાર કૃપાળદેવે આપેલો છે. અને સર્વ આખા વિતરાગ માર્ગમાં બધાએ જ્ઞાતા સ્વભાવનું અવલંબન લીધેલું છે. કુંજકુંજ સ્વામીનું જુઓ, યોગિનીદેવનું જુઓ, કે ગમે તે દિગંબરીનું જુઓ, કે શ્વેતમ્ર સંપ્રદાયમાં જાઓ, મુખ્ય વસ્તુ આ છે. જૈનેતરમાં આ વાત નથી, જૈનેતરની અંદર આ વાત નથી. હું હું એટલે હું એટલે હાથ તો કે નહીં, હું એટલે દેહ કે નહીં, આવી રીતનું ભેદ વિજ્ઞાન કરાવે છે. કોઈ દિવસ સફળ થતા નથી. જ્ઞાન દુષ્ય છું છે એની કોઈ ગતાગમ પડતી નથી હોતી, છતાં બ્રહ્માસ્મી કરીને બેસતા હોય છે. એટલે જ્ઞાતા સ્વભાવ એક જ વસ્તુ એવી છે કે આપણું આ બેહુબ વ્યક્તિત્વ દરેક જીવને પોતાના જ્ઞાનના સ્વભાવમાં નજરાય અને દેહથી અલગ સ્વભાવ તરી આવે, નજર સમક્ષ થાય એવું આબેહૂબ પોતાને લાગવા મળે, એટલા માટે જ્ઞાતા સ્વભાવનું અવલંબન લેવામાં આવતું હોય છે.